જેને બીસી નામ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો પાયા પરનો એક ખૂણો દોરીશું હવે વિદ્યાર્થી મિત્રો સી બિંદુ થી આપણે એક કિરણ લઈ લઈએ જે સી વાય કિરણ છે આ કિરણ કહેશું આપણે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સી વાય કિરણ જે છે બી એક્સને ને ત્યાં એ નામ આપી દઈશું હવે આપણને કીધું છે કે બીજી બે બાજુના માપનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરવાની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાજુ તૈયાર થઈ છે આપણને સરવાળો આપ્યો હોય એટલે એસી જેટલું આપણે માપ લઈ વિદ્યાર્થી મિત્રો એને કેન્દ્ર લઈ અને આપણે બી એક્સ કિરણ પર ચાપ દોરીએ જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે ડી નામ માપીશું જો વિદ્યાર્થી મિત્રો આપણે આ એબી બી અને એસીના સરવાળા જેટલું બીડી માપ થશે બરાબર આપણી આ રચના અહીંયા પૂરી થાય વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે રચના દોરવાની છે આપણને જો અહીંયા કંઈ માપ આપેલું નથી નહીં આપણે ખૂણાનું માપ પણ દોરવું જોઈએ કોઈ બાજુનું બીજીનું માપ આપેલું નથી બરાબર અત્યારે આપણે શું કરવાનું છે ત્રિકોણનો પાયો પાયા પરનો એક ખૂણો અને બીજી બે બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણનો આપણે રચવાનું કીધું હતું જે રચ્યો છે હવે આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો જે કાર્ય કર્યું છે એ રચનાના મુદ્દા કહેવાય વિદ્યાર્થી મિત્રો પાયો બીસી રચો અને આપેલ ખૂણા જેવડો ખૂણો બિંદુ પર રચો આ બી બિંદુ ઉપર આપણે રચીએ છીએ બરાબર આ ખૂણો રહીચો જેને ખૂણો એક્સ બી સી બી સી કહો આ ખૂણા કીધો થાય તેવો રેખાખંડ ખીડી રચો જે આપણે રચો બરાબર સીને કેન્દ્ર ગણી કોઈ પણ માપનું કિરણ સી વાય દોરો આપણે જે દોર્યું વિદ્યાર્થી મિત્રો જે કિરણ બી એક્સ ને એ માં છેદે છે એને કેન્દ્ર ગણી એસી જેટલું જ માપ લઈ અને કિરણ બી એક્સ પર ચાપ દોરો જે વિદ્યાર્થી મિત્રો આપણે ચાપ દોરો જે બિંદુ ડીમાં છેદે છે આથી બીડી બરાબર એ બી પ્લસ એસી થાય તેવો રેખાખંડ બીડી આપણને મળશે ત્રીજો મુદ્દો જોઈ લઈએ ડીસી રચો આપણે રહીચો વિદ્યાર્થી મિત્રો અને ખૂણો બીડીસી જેટલો જ ખૂણો ડીસી રચો આમ ત્રિકોણ એબીસી માગેલ ત્રિકોણ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આપણી રચના પૂરી થાય છે એને પ્રમાણિત કરીએ પાયો બીસી અને ખૂણો આપ્યા પ્રમાણે દોરેલ છે ત્રિકોણ એસીડીમાં ખૂણો એસીડી બરાબર એડીસી તેથી એસી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો એસી બરાબર એડી થશે બરાબર આથી એબી બરાબર બીડી ઓછા એડી અને તેથી એબી બરાબર બીડી ઓછા એસી થશે તેથી આપણે શું કહી શકશું વિદ્યાર્થી મિત્રો એબી પ્લસ એસી બરાબર બીડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલી રીત સમજ્યા છીએ હવે આપણે બીજી રીત સમજશું વિદ્યાર્થી મિત્રો બીજી રીત છે એને વૈકલ્પિક પદ્ધતિ કહેવામાં આવે છે તો પહેલી રચનામાં જેમ આપણે રેખાખંડ એક બાજુ દોરી રીતે એમ જ દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો એને આપણે બીસી કહેશું કિરણ દોરશું વિદ્યાર્થી મિત્રો આ છે એક્સ કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી વાય કિરણ દોરી લઈએ સી વાય કિરણ દોરી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું કે જ્યાં અહીંયા એ નામ આપી દઈએ એસી જેટલું માપ લઈ વિદ્યાર્થી મિત્રો પેલી રચનામાં જેમ આપણે કહ્યું છે એમ જ એને કેન્દ્ર લઈ અને આપણે ચાપ દોરીશું તે નામ આપણે ડી આપી દઈશું એ વિદ્યાર્થી મિત્રો આપણે જોડી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો આ એ છે હકીકતે ત્યાં છે જ નહીં કે આપણે એ જાણશું એટલા માટે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ બીડીનો દ્વિભાજક લઈશું વિદ્યાર્થી મિત્રો યોગ્ય ચાપ લઈશું આપણે આનાથી થોડો વધારે લઈશું વિદ્યાર્થી મિત્રો બંને બાજુ આપણે ચાપ દોરશું તેમાંથી એક કિરણ પસાર કરશું વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણી રચના વિદ્યાર્થી મિત્રો પૂરી થશે બરાબર વૈકલ્પિક પદ્ધતિ એવી છે પણ ફક્ત ફેર શું છે વિદ્યાર્થી મિત્રો સીડીનો આપણે દ્વિભાજક દોરીએ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે તમે આ નામ વહેલું આપી દીધું એવો તરત પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ચોખ્ખું કોઈ માપ આપેલું નથી તેથી આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો સિવાય આપણે કિરણ દોર્યું અને જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપ્યો છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બીડીનું માપ આપણે કેટલું હોવું જોઈએ બે બાજુના સરવાળા જેટલું માટે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો એસી જેટલું માપ લઈ એને કેન્દ્ર લઈ અને આપણે બી વાય કિરણ ઉપર ચાપ લેશું જ્યાં ડી નામ આપશું અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સીડી દોરશું સીડીનો આપણે દ્વિભાજક દોરીએ વિદ્યાર્થી મિત્રો એ આમાંથી પસાર થશે અને જ્યાં છેદે છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે એ નામ આપેલું છે બરાબર હવે આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પાયો બીસી રચો આપણે રચ્યો છે અને આપેલ ખૂણા જેવડો જ ખૂણો બી રચો અહીંયા કોઈ આપણને ચોક્કસ માપ આપેલું નથી પણ આપણને જે માપ આપ્યું હોય એ ખૂણો આપણે રચવાનો હોય આ ખૂણાનું નામ વિદ્યાર્થી મિત્રો પર આ છે એ થાય તેવો આપણે રેખાખંડ રચવાનું છે દોરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા ડી બિંદુ ત્યારબાદ બાદ નો લંબ દ્વિભાજક આ લંબ વિભાજક છે વિદ્યાર્થી મિત્રો એનું નામ પિક્યુ આનું નામ આપણે પિક્યુ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો જે બીડીને એમાં છેદે છે હવે એસી રચો જોકે અગાઉ જ આપણે રચી લીધેલો આમ ત્રિકોણ એ માગેલ ત્રિકોણ છે બિંદુ એ સીડીના લંબ દ્વિજા દ્વિભાજક પર આવેલું છે તેથી એડી બરાબર એસી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંને રીતે આ રચનાની સાબિતી આપેલી છે નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીશું આવજો નમસ્કાર